વલસાડ જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામેલા માતા પિતાને નાના બાળકો માટે કેન્દ્ર સરકારની પીએમ કેર ફંડમાંથી સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આ સહાયના વલસાડ સીડબ્લ્યુસીની ટીમ પાસે મંજૂરી પત્રો આવતા વલસાડ સીડબ્લ્યુસીની ટીમના હસ્તે પીએમ કેર ફંડના લાભાર્થીઓને સહાયની મંજૂરીના પત્રો આપવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામેલા વાલીના બાળકને પીએમ કેર ફંડમાંથી બાળકના નિર્વાહ માટે સહાય ચૂકવવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે વલસાડ જિલ્લા સીડબ્લ્યુસીની ટીમે કોરોનામાં મૃત્યુ પામેલા માતા અને પિતાના બાળકોની યાદી મેળવી કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવી હતી. વલસાડ જિલ્લા સીડબ્લ્યુસીની ટીમે મોકલાવેલી યાદીમાં ત્રણ બાળકોના માતા અને પિતા બંને કોરોનાને લીધે મૃત્યુ પામ્યા હોવાની તપાસમાં સામે આવતા તેમની યાદી કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવી હતી. જે બાદ આજરોજ પીએમ કેર ફંડમાંથી સહાયની મંજૂરીના પત્રો સીડબ્લ્યુસીની ટીમ પાસે આવતા વલસાડ સીડબ્લ્યુસીના ચેરપર્સન સોનલબેન સોલંકી અને કમિટીના હસ્તે લાભાર્થીઓને મંજૂરીના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. બાળકોના પરિવારના સભ્યોની હાજરીમાં બાળકોને પીએમ કેરની મંજૂરીના પત્રો બાળકોને આપવામાં આવતા બાળકો અને તેના પરિવારના સભ્યો ભાવુક બન્યા હતા. બાળકોએ સીડબ્લ્યુસીની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર દુનિયામાં કોરોના જેવી મહામારીએ જ્યારે ભરડો લીધો અને ન ધરેલા પરિણામો આપણે જોયા, ન વિચારેલું એવું આપણે એક કરુણ દ્રશ્ય જોયું. અને આ સમયમાં સેકન્ડ વેવમાં ઘણા બધા બાળકોના મમ્મી અને પપ્પા સાથે ગુજરી ગયા, એ બાળક અનાથ થઈ ગયું. એની વહારે અત્યારની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર નેતાગણ એમના મા બાપ બનીને આજે જ્યારે એક યોજના જાહેર કરી, એ યોજનામાં આપણા વલસાડ જિલ્લામાંથી ત્રણ બાળકો એવા છે કે જેના મમ્મી અને પપ્પા થોડા થોડા સમયમાં કોરોનામાં જ મૃત્યુ પામેલા. આ કોરોનામાં મૃત્યુ પામેલા બાળકોને કોઈના દાદા દાદી સાચવે છે, કોઈના મોટા પપ્પા મોટા મમ્મી, કોઈના કાકા કાકી, કોઈની માસી, જે કોઈ પણ એમના મા બાપ બનીને સાચવે છે, એને આ બાળકોનું ભરણ ન પડે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી સંવેદનશીલ એવા લાગણીથી સરકારશ્રીએ એટલે કે નરેન્દ્રભાઈ મોદીએ પીએમ કેરની જે જાહેરાત કરેલી એમાં આ ત્રણ બાળકોને આજે અમે સહાય પત્ર મંજૂર કરી આપ્યા છે. અને સરકારનો આ તબક્કે આભાર, અમારી સમગ્ર ટીમનો આભાર.